તો અમદાવાદ જિલ્લા આરોગ્ય વિભાગની ટીમ એક્શનમાં. બોગસ ડોક્ટરની હોસ્પિટલ સીલ કરાઈ, અનન્યા હોસ્પિટલનો વિડીયો થયો હતો વાયરલ. અમદાવાદ આરોગ્ય વિભાગની ટીમે સરપ્રાઇઝ ચેકિંગ કર્યું. અનન્યા હોસ્પિટલના ડોક્ટર પાસે ન હતું સર્ટિફિકેટ. બોગસ ડોક્ટર હોવાનું જાણવા મળતા હોસ્પિટલને સીલ કરી કાર્યવાહી શરૂ કરી. રાજ્યમાં બોગસ સરકારી અધિકારી અને બોગસ સરકારી કચેરી બાદ હવે બોગસ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ પકડાઈ છે. હું એ દ્રશ્ય આપને બતાવવાનો પ્રયાસ કરીશ. આપ જે આ દ્રશ્ય જોઈ રહ્યા છો એ અમદાવાદ નજીક બાવળા નળ સરોવર રોડ ઉપર આવેલું કેરલા ગામ છે અને ત્યાં આ અનન્યા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ આવેલી છે. આ આખી આખી હોસ્પિટલ બોગસ રીતે ચાલતો હોવાનો ઘટસ્ફોટ થયો છે. બે દિવસ પહેલાં એક સગીરાને અહીંયા સારવાર અર્થે દાખલ કરવામાં આવી હતી અને એનું સારવાર દરમિયાન મોત થયું હતું અને એ વિડીયો વાયરલ થયો હતો અને ત્યારબાદ અમદાવાદ જિલ્લા પંચાયત કચેરીના આરોગ્ય વિભાગે આ સમગ્ર મામલે તપાસ કરી અને તપાસ દરમિયાન આ હોસ્પિટલ બોગસ રીતે ચાલતો હોવાની વિગતો સામે આવી છે. હોસ્પિટલમાં ગાયનેક વિભાગ છે, ઓર્થોપેડિક વિભાગ છે, ENT વિભાગ છે, પીડિયાટ્રિક વિભાગ છે, એવા અલગ અલગ 9 પ્રકારના વિભાગો ચાલતા હતા અને આ હોસ્પિટલ જે છે તે બાવળાનો ડૉક્ટર મેહુલ ચાવડા એ બોગસ તબીબ છે, એ આ આખી આખી હોસ્પિટલ બોગસ રીતે ચલાવતો હોવાની વિગતો સામે આવી છે અને તેને લઈને આ વિડીયો જે વાયરલ થયો હતો સગીરાના મોતનો અને ત્યારબાદ આરોગ્ય વિભાગે જે છે કાર્યવાહી કરી અને હાલ જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ દ્વારા આ હોસ્પિટલ જે છે તેને સીલ કરવામાં આવી છે. કેમેરામેન ખેંગાર રાઠોડ સાથે સંજય ટાંક, News 18 ગુજરાતી, કેરાલા ગામ, બાવળા, નળ સરોવર રોડ. અમદાવાદમાં ફરી એકવાર નકલી પોલીસ ઝડપાઈ છે. SP રિંગ રોડ પર બે યુવકોને પૈસા પડાવતા રંગે હાથ ટ્રાફિક પોલીસે પકડ્યા. બંને આરોપીઓએ ધોળકામાં કાર ચાલકને રોકી અને તેની સાથે ગાડીમાં બેઠેલા વ્યક્તિને પોતાની પોલીસ તરીકેની ઓળખ આપી હતી અને ચાલુ ગાડીએ ફોન પર વાત કેમ કરો છો કહીને ગાડી ચેકિંગ કરી જપાજપી કરી હતી અને માર મારી મોટા કેસમાં જેલમાં પૂરી દેવાની ધમકી આપી 5,000 રૂપિયાની માંગ કરી હતી. જોકે આ દરમિયાન ટ્રાફિક પોલીસ પહોંચી જતા સમગ્ર મામલો બહાર આવ્યો હતો, જેમાં બે આરોપીઓને પકડી લેવાયા હતા, જ્યારે એક આરોપી ફરાર થયો હતો. બંને આરોપીઓમાં એક આરોપી અમિત ઉર્ફે ભૂર્યો નાગર અગાઉ સરખેજ પોલીસ સ્ટેશનમાં આવી જ નકલી પોલીસ બની પૈસા પડાવવાના ગુનામાં ઝડપાયો હતો, જ્યારે બીજો આરોપી અનવારુ હલક અંસારી અગાઉ રખિયાલમાં એક ગુનામાં ઝડપાયો હતો. હાલ બંને આરોપી વિરુદ્ધ ગુનો નોંધી વધારે પૂછપરછ હાથ ધરાઈ છે. 5,000 રૂપિયાની માગણી કરેલ અને નહીં આપો તો જેલમાં પૂરી દેશું એ રીતેની ધમકી આપેલ હતી, જેથી આ અંગે ટ્રાફિકના પોલીસ હેડ કોન્સ્ટેબલે અત્રેના સોલા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ આપતા લૂંટની કોશિશનો તથા ખોટું રાજ્ય સેવકનો હોદ્દોનું નામ ધારણ કરવાનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરેલ છે. રાજકોટના યુવાનના શંકાસ્પદ મોતનો મામલો, મૃતકના પરિવારજનોના પોલીસ પર ગંભીર આરોપ. હત્યાના બનાવને એક્સિડેન્ટલ ડેથમાં ખપાવ્યાનો આરોપ. મૃતકના પરિવારજનોએ ઘટનાના CCTV કર્યા જાહેર. માથામાં બોથડ પદાર્થ મારવાથી મોત થયાનું પરિવારનું રટણ. પોલીસે 10 દિવસ સુધી હેરાન કર્યાનો આરોપ. કુવાડવા પોલીસે અકસ્માત મોત રજીસ્ટર કર્યું છે. આ સાથે મૃતકના પરિવારે આરોપ લગાવતા કહ્યું, પોલીસે અમને PM રિપોર્ટ પણ નથી આપ્યો. ન્યાય નહીં મળે તો અમે આપઘાત કરી લેશું અને નોટમાં જવાબદારોના નામનો ઉલ્લેખ કરીશું. પેનડ્રાઈવ જોઈ, પેનડ્રાઈવમાં તો ઓલો છોકરો કંઈક એવું વસ્તુથી ઘા કરે છે કે મારો છોકરો ત્યાં ને ત્યાં પડી જાય છે ને એના પ્રાણ નીકળી જાય છે ને આ લોકો બધા એમ કે પાણી પીતા પીતા છોકરાને એટેક આવી ગયું, પાણી ક્યાં પીતો જ નથી સાહેબ. આટલું ખોટું બોલામી કીધું તમે, અમારા ભાઈઓ થઈને 13 દિવસ અમારા ભેગા બેઠા, બધું ખોટું બોલ્યો છે ને ક્યાંય એટેક એનું આવે એવું હતું જ નહીં. આગળ વાત કરીએ છોટાઉદેપુરની, તો રેલવે લાઇન પરનો વિડીયો વાયરલ થયો છે. રીલ્સ બનાવતા યુવકનો વિડીયો વાયરલ. જોખમી રીતે રીલ્સ બનાવી રહ્યા છે લોકો. નર્મદા કેનાલ પાસે રેલવે લાઇન પર રીલ બનાવતા યુવકનો વિડીયો વાયરલ થયો છે. જોખમી રીતે રીલ બનાવતા યુવકથી જરા પણ ચૂક થાય તો કેનાલના ધસમસતા પ્રવાહમાં તણાવાની શક્યતા રહી છે. રીલ બનાવવાનો શોખ પડી શકે છે ભારે. નીચે વહી રહ્યું છે નર્મદાની મુખ્ય કેનાલનું ધસમસતું પાણી. મોરબીમાં દારૂબંધીના ધજાગરા ઉડાવતો વિડીયો વાયરલ. હાથમાં દારૂની પોટલી લઈને ફરતો ઈસમ જાહેર રસ્તા પર દારૂ સાથે
બેખોફ ફરતો ઈસમ, પીપળી જેત પર રોડ પરનો વિડીયો વાયરલ, સ્થાનિક પોલીસની કામગીરી પર ઉઠ્યા સવાલ. ન્યૂઝ 18 ગુજરાતી વિડીયોની નથી કરતું પુષ્ટિ. તો મોરબીમાં દારૂબંધીના ધજાગરા ઉડાવતો વિડીયો વાયરલ થયો છે. પોલીસની કામગીરી પર અહીંયા સવાલ ઉઠી રહ્યા છે. હાથમાં દારૂની પોટલી લઈને ઈસમ ફરતો નજરે પડી રહ્યો છે. વન ટ્રી નેટવર્કની 18ની એક પહેલમાં જોડાયા છે કેન્દ્રીય કોયલા મંત્રી જી કિશન રેડ્ડી. દેશભર મેં હર વ્યક્તિ માં કે લીએ બહુત ગૌરવ સ્થાન હોતા હૈ, ઇસીલીએ પ્રધાનમંત્રી જી કા અપીલ થા હર વ્યક્તિ અપના અપને ઘર મેં હો, અપના અપને પાર્ક મેં હો, જિધર ભી ફેસિલિટી હો સકતા હૈ સભી જગા માં કે નામ પર પૌધા લગાના, ઉસકો બડા કરના, જિમ્મેદારી લેને કે લીએ બોલે. હમ દેશ કો ભારત માતા કે નામ પર ભી હમ સમ્માનિત કરતે હૈ, માનતે હૈ. ઇસીલીએ ભારત કે લીએ, દેશ કે લીએ, વ્યક્તિ કે લીએ પૌધા લગાના, દેશ મેં એન્વાયરમેન્ટ બઢાના, દેશ મેં ગ્રીનરી બઢાના, એન્વાયરમેન્ટ બચાને કે લીએ પ્રયાસ કરના, ઇસકે લીએ પૌધા બઢાને કે લીએ બહુ જરૂરી હૈ. તો હાલ સમાચારોમાં બસ આટલું જ. વધુ સમાચારો માટે આપ જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે. નમસ્કાર. ઇન્સ્યોરન્સ રિન્યુ કરવાનો જળમગ્ન થયા, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. આસામના ડિબ્રુગઢમાં વિવિધ વિસ્તારોમાં પૂરની સ્થિતિથી નુકસાનની, નીચાણવાળા વિસ્તારોમાં પૂરથી લોકો પરેશાન થયા. ઘરમાં પાણી ઘૂસી જતા મહિલાઓએ ઘરમાં થયેલા નુકસાનની ચિંતા વ્યક્ત કરી. સૌરાષ્ટ્રમાં ભારે વરસાદે સર્જી તારાજી, ધોધમાર વરસાદ ખાબકતા ખેતરો બેટમાં ફેરવાયા. ખેતરમાં વરસાદી પાણી ભરાતા પાક નુકસાનીની ખેડૂતોમાં ભીતિ, પાક ધોવાઈ જતા ખેડૂતોએ કરી સહાયની માંગ. અમદાવાદ એલિસ બ્રિજ વિસ્તારમાં થોડા દિવસે 65 લાખની લૂંટને અંજામ. રિક્ષામાં બેઠેલા આંગળીયા પેઢીના કર્મચારી સાથે લૂંટ, આંખમાં મરચાની ભૂક્કી નાખી આચરી લૂંટ, એરગનથી ફાયરિંગ કરતા ઇજા. વડોદરામાં ઢોર પકડવા ગયેલી પાલિકાની ટીમ પર હુમલો. ગોલ્ડન ચોકડી નજીક 4-5 પશુ માલિકોએ કર્યો હુમલો. લાકડીઓ અને પથ્થર વડે કરાયો જીવલેણ હુમલો. આરોપીઓ સામે કડક કાર્યવાહીની ઉઠી માંગ. જસદણના પેટ્રોલ પંપમાં તોડફોડ, ડીઝલ ભરવા મુદ્દે થઈ હતી બબાલ. તોડફોડના દ્રશ્યો સીસીટીવીમાં કેદ. 3 દિવસ પહેલા આરોપીઓએ પેટ્રોલ પંપ પર કરી હતી તોડફોડ. સમગ્ર મામલે જસદણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ. મહેસાણાના ઊંઝામાં સામાજિક તત્વોએ હોટેલ માલિક પર કર્યો હુમલો. હોટેલ માલિક દ્વારા જમવાનું પતી ગયું હોવાનું જણાવતા હુમલો કરાયો. ઊંઝા એપીએમસીની સામે આવેલી હોટેલમાં બની ઘટના. વડોદરામાં સામાજિક તત્વો બેફામ, કપડાના રૂપિયા માંગતા કાપડના વેપારી પર જીવલેણ હુમલો. ઘટના સીસીટીવીમાં કેદ. હુમલાખોરો વિરુદ્ધ વેપારીએ નોંધાવી ફરિયાદ. અમદાવાદના બોપલમાં તસ્કરોનો તરખાટ. 2 કલાકમાં 2 મંદિરોમાં થઈ ચોરી. શેલા વિસ્તારના શેલનાથ મહાદેવ મંદિરમાં ચોરી. અગાઉ આ જ તસ્કરોએ ભીમનાથ મહાદેવ મંદિરમાં ચોરી કરી હતી. સોશિયલ મીડિયામાં પ્રસિદ્ધિ મેળવવા જીવ જોખમમાં મૂકી 2 યુવકોએ કર્યા સ્ટંટ. હરિદ્વારમાં પુલ પરથી ગંગા નદીમાં લગાવી છલાંગ. ગંગા નદીના તોફાની વહેણમાં છલાંગ લગાવતો વિડીયો વાયરલ થયો. પોલીસે કાર્યવાહી કરતા બંને યુવકોએ માફી માંગી. દાંતાના મંડાલીના પ્રાથમિક શાળામાં બાળકોને અપાતા ભોજનમાંથી નીકળી જીવાત. મધ્યાહન ભોજનની ચણાની દાળના પેકેટમાંથી ભારે માત્રામાં જીવાત નીકળતા તંત્રની કામગીરી પર ઉઠ્યા સવાલ. જીવાત મુદ્દે મામલતદારે અનાજનો માલ બદલી દેવા પરિપત્ર કર્યો જાહેર. પોરબંદર જિલ્લાના ખંભાળા ગામે 21 વિદ્યાર્થીનીઓને ફૂડ પોઈઝનિંગની અસર. કસ્તુરબા ગાંધી કન્યા છાત્રાલયની વિદ્યાર્થીનીઓને સારવાર માટે ખસેડાઈ. પાણીપુરી તથા ઇડલી ખાવાથી ફૂડ પોઈઝનિંગની અસર થવાની શક્યતા. હાલ તમામ વિદ્યાર્થીનીઓની તબિયત સારી. જામનગરમાં મનપાના સેવા સદનના કમ્પાઉન્ડમાં ભરાયા વરસાદી પાણી. પાણી ભરાવાના કારણે મચ્છરોનો વધ્યો ઉપદ્રવ. જિલ્લામાં કોલેરાના 9 કેસ નોંધાવા છતાં કરાઈ પાણી નિકાલની કામગીરી. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ધી નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી. આપણો ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા. મહત્વના સમાચારથી કરીએ શરૂઆત. સતત બીજા દિવસે દ્વારકા પંથકમાં મેઘાઈ કરી દેવાવાળી. નદીઓ બે કાંઠે, ખેતરો જળથી તરબતર. દ્વારકા પંથક પર સતત બીજા દિવસે મેઘરાજા મહેરબાન થયા. વરસાદે અહીંયા ફરી એકવાર તોફાની સ્વરૂપ બતાવતા દ્વારકાના ગામડાઓની નદીઓ ગાંડી તૂર બની ગઈ છે. દ્વારકાના ભાણવડ,
કાટકોલા આ સહિતના ગામડાઓમાં અનરાધાર વરસાદ પડતા નદીઓ બે કાંઠે વહી ખેતરો પાણીથી લથબથ થઈ ગયા. તો ધસમસતા પાણીના પ્રવાહના આ દ્રશ્યો છે દ્વારકાના. દ્વારકાના લાલુકા ગામે મેઘરાજાએ તોફાની બેટિંગ કરતા ગામમાં જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું છે. ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ જામતા નદી નાળા બે કાંઠે વહ્યા. આ ખેતરોમાં પાણી ભરાયા છે. બોટાદ શહેરમાં પણ વરસાદે બઘડાટી બોલાવતા બોટાદની શેરીઓમાં પણ પાણી વહેતા થયા. બોટાદ શહેરમાં સવારથી જ ગોરંભાયેલા વાદળો સાંજ પડતા જ અનરાધાર વરસી પડતા બોટાદ આખું પાણી પાણી થયું. પાળિયાદ રોડ, સ્ટેશન રોડ, ટાવર રોડ આ સહિતના વિસ્તારોમાં વરસાદથી રોડ પર જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. લાંબા વિરામ બાદ સારો વરસાદ આવતા બફારાથી રાહત મળી. તો આ બાજુ કચ્છના લખપતના વર્માનગર કોરિયાણી વિસ્તારમાં વરસાદ પડ્યો. નખત્રાણાના રામપર, રોહા, કોરડા, જડોદરમાં વરસાદ પડતા ઠંડક પ્રસરી. અમરેલી પંથકમાં બીજા દિવસે પણ મેઘાએ ધામા નાખ્યા. વડિયા અને આસપાસના ગામડાઓમાં મેઘો મન મૂકીને વરસ્યો. વડિયા, મોરવાડા, ખડખડ, બાટવા, દેવડી સહિતના ગામોમાં વરસાદ પડ્યો. ધોધમાર વરસાદના પગલે રસ્તાઓ પર વરસાદી પાણી વહેતા થયા. ખાંભાના ગીરકાંઠાના ગામડાઓમાં વરસાદ પડતા ખેડૂતો ખુશખુશાલ થયા. બે દિવસ મેઘરાજા બેફામ બનશે, સૌરાષ્ટ્ર કચ્છનો વારો પાડી દેશે, પરેશ ગોસ્વામીની મોટી આગાહી. ગુજરાતમાં વરસાદે ફરી જમાવટ કરી છે. સૌરાષ્ટ્ર અને ગીર પંથકમાં ગાભા કાઢી નાખે તેવો વરસાદ પડ્યો. હવામાન વિભાગે તો 7 દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે અને એમાં પણ 2 દિવસ તો મેઘરાજા બેફામ બનીને ત્રાટકશે. તોફાની વરસાદની આગાહી હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ કરી છે. પરેશ ગોસ્વામીના મતે આગામી 2 દિવસ સુધી તોડી નાખે તેવો વરસાદ પડશે. 1-2 ઇંચ નહીં પરંતુ 8-8 ઇંચ સુધીનો વરસાદ ખાબકશે. નદીઓ ગાંડી તૂર બનશે, ડેમો છલકાશે, ખેતરોમાં તારાજી સર્જાશે. ખાસ કરીને ફરી એકવાર સૌરાષ્ટ્રનો વારો કાઢી નાખશે આ વરસાદ. સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડશે. રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી, કચ્છમાં વરસાદ માજા મૂકશે. તો પૂર્વ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદની આગાહી છે. મહીસાગર, ગોધરા, છોટાઉદેપુરમાં મેઘરાજા આક્રમક બેટિંગ કરશે. અમદાવાદ, ગાંધીનગર, આણંદમાં પણ અનરાધાર વરસશે. અરબી સમુદ્રમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થઈ છે અને જેના કારણે આગામી 2 દિવસ મેઘરાજા ભૂક્કા બોલાવશે. દક્ષિણ ગુજરાતમાં પણ અતિ ભારે વરસાદ પડી શકે છે. 2 દિવસ સુધી મોરબી, સુરેન્દ્રનગર અને રાજકોટ જિલ્લામાં પણ સારા વરસાદો પડે અથવા તો ભારેથી અતિ ભારે વરસાદ પણ થઈ શકે છે. પૂર્વ ગુજરાતના જે ભાગો જેમાં ખાસ કરીને મહીસાગર, દાહોદ, ગોધરા અને છોટાઉદેપુર જેવા વિસ્તારો છે એમાં પણ ભારે વરસાદની શક્યતાઓ રહેલી છે. મધ્ય ગુજરાતના બીજા જે વિસ્તારો છે જેમાં અમદાવાદ, ગાંધીનગર, આણંદ, ખેડિયા, નડિયાદ આ તમામ વિસ્તારોની અંદર હળવાથી મધ્યમ વરસાદો નોંધાય તેવું એક અનુમાન છે. 7 દિવસ વરસાદ ઇંચમાં નહીં ફૂટમાં પડશે. વરસાદની બ્રેક થઈ જશે ફેલ, હવામાન વિભાગની ઘાતક આગાહી. ગુજરાતના વાતાવરણમાં સતત પલટો આવી રહ્યો છે. થોડી થોડી વારે ધૂપછાંવ થયા કરે છે. લોકો આકાશ જોઈને અંદાજો લગાવે છે પણ હવામાન વિભાગની આ ઘાતક આગાહી જાણીને તમારા છાતીના પાટિયા બેસી જશે. થોડા જ કલાકોમાં અમદાવાદ સહિત ગુજરાતના કેટલાય જિલ્લાઓમાં વરસાદ તૂટી પડવાનો છે. વરસાદ અંગે હવામાન વિભાગે મોટી આગાહી કરી છે. આગામી 7 દિવસ સુધી વરસાદ બ્રેક નહીં મારે. સૌરાષ્ટ્ર, કચ્છ, દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદની સંભાવના છે. સુરત, નવસારી, આણંદ, વલસાડમાં તોફાની વરસાદ પડશે. 16 જુલાઈ સુધી ગુજરાતના કેટલાય ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની પ્રબળ શક્યતા છે. હવામાન વિભાગના કહેવા પ્રમાણે અત્યાર સુધી સરેરાશ કરતા 1% વધુ વરસાદ થયો છે.